કાવેરી જળ સમસ્યાને લઈને બેંગલુરમાં બોલાવવામાં આવેલા બંધ વચ્ચે તમિલનાડુથી કર્ણાટક તરફ જતી બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રાજ્યના કૃષ્ણગિરી જિલ્લા સજીવાડી ખાતે તમિલનાડુની અનેક બસોને રોકવામાં આવી રહી છે. માંડવી તાલુકાના ફરિયાદી ગામે નશામાં મારકૂટ કરતા પતિથી કંટાળેલા પત્ની પતિને માથાના પર ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. શામળાજી પાસે ખાનગી બસ પલટી ગઈ છે. અમદાવાદથી કાનપુર જઈ રહેલી સ્લીપર કોચ બસ પલટી ગઈ. બસમાં બેસેલા 16 મુસાફરો ઘાયલ થયા છે. તમામને શામળાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. 5ની હાલત અતિ ગંભીર બનતા તેઓને હિંમતનગર લઈ જવાયા છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભારતમાં સાઉદીના રાજદૂત સાલેહ બિન ઈદ અલ હુસેના ગઈકાલે સાઉદી અરેબિયાના રોયલ એમ્બેસીમાં 93મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. સાબરકાંઠામાં પગપાળા જઈને પરત ફરતા યુવકનું અકસ્માત થયો છે. સમગ્ર બનાવ ઈડર તાલુકાના ગંભીરપુરા પાસે થયો છે. રાજસ્થાનના ડુંગરપુરાથી અંબાજી દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. ચા નાસ્તો કરતા સાઈડમાં જતા ઇકો કાર સટલિયા જોખમી રીતે હંકારતા અકસ્માત નડ્યો છે. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બર 2023ના રોજ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્ન કર્યા હતા, જેનો વિડીયો સતત સામે આવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભાજપ સમર્થકોએ ઇન્દોરમાં પાર્ટીના નેતા કૈલાશ વિજયવર્ગીયના ઘરની બહાર ઉજવણી કરી, કારણ કે તેમણે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઇન્દોર એક મત વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે રામાપીરના મંદિરે ભાદરવા સુદ નોમના નેજા ચડાવ્યા હતા. વર્ષોની જૂની પરંપરા અને રીતિરિવાજ મુજબ મોટી સંખ્યામાં મહેમદાવાદ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નેજા ચડાવવામાં આવ્યા હતા. તમિલનાડુના વેલ્લોર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે. વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્રે વેલ્લોર અને રાનીપેટ જિલ્લામાં શાળાઓમાં ધોરણ 1-5 વર્ગોના સ્થગિત કરી દીધા છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને લાખોની જનમેદની જોડાઈ હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. એનજીઓ અને સામાજિક કાર્યકરોના એક જૂથે સંયુક્ત રાષ્ટ્રને ભારતીય બંધારણ વિશે માહિતી આપી હતી, જે દેશમાં ખાસ કરીને પૂર્વોત્તર ક્ષેત્રમાં ભાષાકીય લઘુમતીઓનું રક્ષણ કરે છે. જેતપુરમાં પરપ્રાંતીય યુવકનું ગળાફાંસો ખાઈને આપઘાત થયો છે. જેતપુરના ચાંપરાજપુરા વિસ્તારનું બનાવ છે. પોતાની ઓરડીના પાછળના ભાગે ઝાડ પર લપટીને પરપ્રાંતીય યુવકને આપઘાત કર્યો છે. પરપ્રાંતીય યુવકના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. પાકિસ્તાન અત્યારે અતિ ગંભીર આર્થિક કટોકટીથી પીડાઈ રહ્યું છે, તેમ કહેતા વિશ્વ બેંક જણાવે છે કે આશા રાખીએ કે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાય પછી કશી રાહત મળી શકશે. વિશ્વ બેંકનો અહેવાલ આ સાથે જણાવે છે કે પાકિસ્તાનમાં 40% લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. ગુજરાતમાં હવે ગરબા રમતા રમતા એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. આ દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંજાર નગરપાલિકાના પૂર્વ કર્મચારીના ઘરમાં ખાતર પાળવાનો બનાવ બન્યો છે, જેમાં ઘરમાં રાખેલી રોકડ દાગીના સહિત અંદાજિત કુલ રૂપિયા 9 લાખની મતા ચોરી થઈ જતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
કલેવડ તાલુકાના રણુજા ગામે રામદેવજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર એવા દેવલબેની રામદેવજી મહારાજના અને ભગવાન ઠાકોરજીના ભજનો ગાઈને લોકોને પ્રભાવિત કર્યા હતા। मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में कैबिनेट बैठक योजना जा रही है। गांधीनगर खाते सवारे 10:30 वागे सीएम भूपेन्द्र पटेल अध्यक्ष स्थाने कैबिनेट की बैठक योजा जेमा पीएम मोदी बे दिवसीय गुजरात प्रवास की तैयारी पर समीक्षा करवामां आवशे। राजकोट में भारत ऑस्ट्रेलिया की क्रिकेट टीम पहुंची है। भारत और ऑस्ट्रेलिया वच्चे वन डे मैच ने लईने सौराष्ट्र में क्रिकेट फीवर जोवा मळी रह्यु छे। त्यारे आज बंने टीम राजकोट खाते आवी पहुंची छे। भारत की टीम सयाजी होटल में रोकाई छे। स्विट्जरलैंड जीनीवा में यूएम ह्यूमन राइट्स काउंसिल 54मा सत्र दरमियान युनाइटेड काश्मीर पीपल्स नेशनल पार्टी द्वारा ब्रोकन चेयर खाते आयोजित प्रदर्शन में पीओके राजकीय कार्यकरों आज पाकिस्तान सरकार विरुद्ध सूत्रोच्चार कर्या हता। मैम एक मिनट आएंगे प्लीज। देखिए इनका मस्ती खोर बच्चा मुझसे मेरा फोन नंबर मांगकर बदतमीजी कर रहे हैं और ये हंस रहे हैं। नहीं मैम, पहले इन्होंने मेरे बेटे से मेरा नंबर मांगा। मांगा क्या नहीं? हाँ, मांगा, पर वो तो मस्ती की शुरुआत किसने की है? पैकेट खोले मस्ती बोले स्वाद का सरताज अवध नमकीन। सूरत में हीराना वेपार माटे जाणीता मिनी मार्केट वराछा में एक वेपारी करोड़ों रूपया हीरा भूलथी रोड पर पड़ी गया होवानो मैसेज वायरल थयो हतो। आ पछी लोकोनी भीड़ तेने शोधवा माटे लागी हती। आ घटनानो वीडियो इंटरनेट परथी वधु ने वधु वायरल थई रह्यो छे। राज्य में गुटखा तेमज तमाकु के निकोटीन युक्त पान मसाला ना वेचाण संग्रह अने वितरण पर हाल प्रतिबंध है। आ प्रतिबंध नागरिकों स्वास्थ्य वधु सुदृढ़ बने ते माटे तारीख 13 सप्टेम्बर 2023 थी वधु एक वर्ष सुधी लंबावानो निर्णय कर्यो छे। खोराक तेमज औषध नियंत्रण तंत्र द्वारा जणावायु छे। सूरत शहर में ड्रग्स नहीं। सूरत पोलिस कमिश्नर अजय कुमार तोमर द्वारा चलावामां आवी रहेला ड्रग्स सामेना अभियान अंतर्गत पुलिस ने वधु एक सफलता मिली है। सूरत पुलिस 56 करोड़ की किमतना अफगानी हशीश पैकेट साथ दरिया में मछीमारी करवा गयेला मछीमार की धरपकड़ करी छे। वडाप्रधान नरेन्द्र मोदी फरीथी गुजरात मेहमान बनवाना छे। तेओ आजे सांजे अमदावाद एरपोर्ट खाते आगमन करशे जे बाद तेओ गांधीनगर राजभवन जवा रवाना थशे। पीएम मोदी 26 अने 27 सप्टेम्बर रोज विविध कार्यक्रमों में हाजरी आपशे। गुजरात में हाल वरसाद जोर घट्यू है। क्या क्या हलवो थी मध्यम प्रकार वरसाद पड़ रो परंतु भारे वरसाद के जाने विराम लीधो है। आवा संजोगों की वे हवान विभाग द्वारा आगामी 4 दिवस गुजरात में वरसाद ने लई आगाही करी है। आणंद में जुगार रमता 6 शख्सों ने विद्यानगर पोलीसे 2 अलग अलग बनावों में झड़पी पड़ा है। पोलीसे 20,000 उपरांत की रोकड़ कब्जे कर तमाम विरुद्ध गुनो नोधी कायदेसर की कार्यवाही हाथ धरी है। अमदावाद में मच्छरजन्य रोगचाळो नियंत्रण में लेवा म्युनिसिपल मालिकी की जगह पर मच्छर नो ब्रीडिंग मळी आवे तो जवाबदार अधिकारी कर्मचारी ने पेनल्टी करवा तंत्रे निर्णय कर्यो छे। 450 जगह पर मच्छर ना ब्रीडिंग मामले तपास करता 35 जगह मच्छर ना ब्रीडिंग मळी आव्या छे। भूजनी सरकारी खराबा ने करोड़ों लागू करता जमीन ने बजार करता ओछी किमते बिनखेती माटे मंजूरी आपी कच्छना पूर्व कलेक्टर प्रदीप शर्मा अदालते पूर्व कलेक्टर ने ज्युडिशियल कस्टडी में मोकलवानो अने बिल्डर ना 4 वधु दिवस ना रिमांड आपतो हुकम कर्यो छे। वडाप्रधान नरेन्द्र मोदी नो वीडियो कॉन्फरेंसिंग द्वारा रोजगार मेला हेठळ सरकारी विभागों अने संस्थाओं में नवा निमणूक पामेला लगभग 51,000 निमणूक पत्रों नु वितरण करे छे। वडाप्रधान नरेन्द्र मोदी आगमन थी गांधीनगर अधिक जिला मजिस्ट्रेट द्वारा जाहिरनामु बहार पाड़वामां आव्युं छे। जेमां आज सांजे 4 वाग्याथी आवतीकाले बपोरे 12 वाग्या सुधी क्या क्या रस्ताओ बंद रहेशे ते अंगे माहिती आपवामां आवी छे।
वडोदरा शहर ने विश्वविख्यात एमएस यूनिवर्सिटी में एक बाद एक जाहिर में नमाज पढ़वानी घटनाओं सामने आ रही है। कॉमर्स फैकल्टी बहार महादेवना मंदिर नजीक जाहिर में त्रण विद्यार्थी नमाज पढ़ता होवाथी सिक्योरिटी और विजिलेंस की कामगिरी पर प्रश्न उभा थया छे। हरियाणा सीएम मनोहर लाल खट्टर शहर में कार फ्री दिवस ने समर्थन आप मोटरसाइकिल पर सवार थी करनाल एरपोर्ट पहुंचा था। पंचमहाल जिल्लामांथी मंगळवारनी सवारे दुखद समाचार सामे आव्या छे। पंचमहाल गजापुरा गामना तळावमां डूबवाथी चार बाळकोना मृत्यु निपज्या छे। हाल चारे बाळकोना मृतदेहने तळावमांथी बहार काढवामां आव्या छे। मध्यप्रदेश विधानसभा चूंटणी 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ 39 ઉમેદવારોની બીજી યાદી તૈયાર કરી છે। આ યાદીમાં 7 સાંસદોની ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી 3 કેન્દ્રીય મંત્રીઓ છે, જેમાં પ્રહલાદ પટેલ, નરેન્દ્રસિંહ તોમર અને ફગનસિંહ કુલસ્તે મોદી સરકારમાં મંત્રી છે। સાયબર પીએસ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના એક ટીમે છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 5 લોકોની ધરપકડ કરી છે। આરોપીઓ બોગસ એડ્રેસનો ઉપયોગ કરી નકલી કંપનીઓ અને બેંક ખાતા ખોલાવતા હતા। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી છે। મોડી રાત્રે બડગામમાં સુરક્ષા દળ દ્વારા આતંકવાદીને પકડવા માટે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બડગામ જિલ્લામાંથી સુરક્ષા દળે 4 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે। ભાજપના વડા જેપી નડ્ડા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ સેલાર ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન મુંબઈના લાલબાગચા રાજામાં પ્રાર્થના કરે છે। ભારત સરકારે સંયુક્ત આરબ અમીરાતમાં 75,000 ટન નોન બાસમતી ચોખાની નિકાસ કરવા માટે લીલી ઝંડી આપી છે। ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ માહિતી આપી છે કે યુએઈમાં નિકાસ થયેલ નેશનલ કો ઓપરેટિવ્સ એક્સપોર્ટર્સ લિમિટેડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ નીલગિરી જિલ્લામાં 40 દિવસમાં વાઘના 6 બચ્ચા સહિત 10 વાઘના મોત થયા છે। નેશનલ ટાઇગર કમિશનરની ટીમે ગઈકાલે નીલગિરી જિલ્લામાં તપાસ માટે મુલાકાત લીધી છે। સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓની સુનાવણી માટે 3 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે, જે મથુરાના કૃષ્ણભૂમિ જમીન વિવાદને લગતી તમામ અરજીઓ ઉત્તરપ્રદેશના જિલ્લા અદાલત મથુરામાંથી ટ્રાન્સફર કરે છે। એક મિનિટ આઈએંગે પ્લીઝ, દેખીએ ઇનકા મસ્તિક ખોર બચ્ચા, મુજસે મેરા ફોન નંબર માંગકર બદતમીઝી કરે ઓર યે હસ રહે હૈ। नहीं मैम, पहले इन्होंने मेरे बेटे से मेरा नंबर मांगा। मांगा क्या नहीं? हाँ मांगा, पर वो तो मस्ती की शुरुआत किसने की है? पैकेट खोले, मस्ती बोले, स्वाद का सरताज, अवध नमकीन। के योर ना पेरेंट्स, इनमें बहू भी चाहिए, दिकरी भी चाहिए। मम्मी ने वेट नहीं करावा है। 2 मिनट એક્સચેન્જ માં એટલે જ મારા પેરેન્ટ્સ ને જમાઈ મળી ગયો અને દીકરો પણ મીઠાઈ। મોહનથાળ તારી મમ્મીનો ફેવરિટ। થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ। પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની। મુજે પકડોગે? અરે સ્માર્ટ બનિયાન પહેરાઉંગા। તો ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान, अलग है ना। इसमें सेंसर लगा है, डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन। स्मार्ट तू ही है ना? मैं तो जिम स्मार्ट हूँ। सॉरी। कभी स्मार्ट, कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। कभी तो बेपाव मुस्कुराहटों में गाता बहुत ही बेसुरा। मैम एक मिनट यहाँ आएंगे प्लीज, देखिए इनका मस्ती खोर बच्चा मुझसे मेरा फोन नंबर मांगकर बदतमीजी कर रहे हैं और ये हंस रहे हैं। नहीं मैम, पहले इन्होंने मेरे बेटे से मेरा नंबर मांगा क्या नहीं? हाँ मांगा, पर वो तो मस्ती की शुरुआत किसने की है?
पैकेट खोले मस्ती बोले स्वाद का सरताज अवध नमकीन। ભાજપ કર્ણાટકે પોતાના એક્સ એકાઉન્ટ ઉપર ધારાસભ્ય બી આર પાટીલનો વિડીયો શેર કર્યો છે। આગામી લોકસભા ચૂંટણીને જીતવા માટે અને હિન્દુ વોટોને મજબૂત કરવા માટે ભાજપ રામ મંદિર પર બોમ્બથી હુમલો કરાવી શકે છે અને તેનો દોષ મુસ્લિમ સમુદાય પર ઠેરવી શકાય છે। એક મહિના પહેલા સુધી જે ટમેટાનો જથ્થાબંધ બજારોમાં 200 રૂપિયા અને છૂટક બજારોમાં 220 રૂપિયા કિલો જોવા મળી રહ્યા હતા, આજે તેને ઉગાડતા ખેડૂતો પરેશાનીમાં છે। મહારાષ્ટ્રમાં એક મહિના પહેલા ટમેટાનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો હતો અને ઘટીને 3-5 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે। કાર્તિક આર્યન બેક ટુ બેક શૂટિંગ કરી રહ્યો છે। હાલમાં તે તેની આગામી ફિલ્મ ચંદ ચેમ્પિયનનું શૂટિંગ કરી રહ્યો છે। કાર્તિકે ફિલ્મ વિશે અપડેટ આપી હતી કારણ કે તે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે હેરકટ કરતો જોવા મળી રહ્યો છે। ચાહકોએ પણ ઘણી પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ટૂંક સમયમાં અયોધ્યા રામલીલાના દર્શન કરવા માટે જઈ શકે છે। આ વાતની શક્યતા રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સીઈઓ વિજય મહારાજના સોમવારની અયોધ્યાના ગોપનીય યાત્રા દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે। આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા ઉદયપુરના લીલા પેલેસમાં એક્ટ્રેસ પરિણીતા ચોપડા સાથે લગ્ન કર્યા બાદ સોમવારે રાજધાની દિલ્હી પહોંચ્યા છે। બંને ભારતીય પરિધાનમાં જોવા મળ્યા। લગ્ન બાદ સુંદર તસવીરો સામે આવ્યા બાદ કપિલે ઉદયપુરમાં મીડિયાની સામે પહેલી પબ્લિક અપીયરન્સ આપી છે। ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી ત્રિશ્રતા બ્રાંગેડ ગુન્હા અને તેમની પુણ્યતિથિ પર આઝાદ મેદાન પણજી ખાતે તેમના સ્મારક ખાતે પહોંચ્યા હતા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે બાપાના સ્થાનમાં આવીને જેમના બોલિવૂડના અને રાજકારણના નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહ્યા છે। જો કે અત્યારે જે બાબત ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી છત્તીસગઢના બિલાસપુરથી રાયપુર જવા માટે ટ્રેનમાં સવાર થયા હતા અને ટ્રેન મારફતે મુસાફરી કરી હતી। સુરત જિલ્લાના કઈ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। બાઇકના વ્હીલમાં સાડીનો છેડો ફસાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક પરથી પટકાયેલા માસૂમ બાળક સહિત પતિ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। માસૂમને મૃત જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસે કડકલમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો। સૈન્ય જવાનોની ફરિયાદના સંદર્ભમાં આરોપ છે કે તેના 6 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને તેની પીઠ પર PFIનું પેન્ટ કર્યું હતું। દિલ્હી મેટ્રોમાં એક કાકાએ તેના વિચિત્ર વર્તનથી લોકોને ચોંકાવી દીધા હતા। વાસ્તવમાં દિલ્હી મેટ્રોના એક નવો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ખૂબ જ આનંદથી બીડી પીતો જોવા મળી રહ્યો છે। જંબુસર નગરનું 6 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવને નગરજનોએ સરકારની ગાઈડલાઈનને અનુસરીને ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે પુળેચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી હતી। હળવદ PI કૃણાલ છાસિયાની બદલી બાબતો મામલો જોરશોરથી ગરમાયો છે ત્યારે ધાંગધ્રા અનુસૂચિત જાતિના લોકોએ PI છાસિયાની બદલીને રાજકીય ઇશારે અયોગ્ય જણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ધાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર આપીને PI છાસિયાની બદલી રાજકીય ઇશારે થવા પામી છે। ગુજરાત એસટી નિગમની 1250 બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત। અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ। વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે। અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ સુંદર રાખનાર સફાઈકર્મીઓનું જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે પ્રસાદ અને પ્રશસ્તિ આપીને સન્માન કરાયું છે। મંદિરના ચાચર ચોકમાં સફાઈકર્મીઓએ ગરબે રમી માતાજીને ધજા ચડાવી હતી। કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે અરુણાચલ પ્રદેશના 3 વર્ષ ખેલાડીઓને 19મી એશિયન ગેમ્સ માટે ચીની સત્તાવાળાઓએ વિઝા આપવાનો ઇનકાર કર્યો છે।
કચ્છના લખપત તાલુકાના ખડોલીથી પાટણ સાંતલપુર તાલુકા સુધીનો 278 કિલોમીટરનો લાંબો બની ગયેલ નેશનલ હાઈવે 28 કિલોમીટર રોડ સફેદ રણ વચ્ચેથી પસાર થશે. યાત્રાધામ અંબાજીમાં ત્રીજા દિવસ સુધીમાં 5.88 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 3 લાખથી વધુ પ્રસાદ પેકેટોનું વેચાણ થયું છે. કાવેરી નદીના પાણી વિભાજનના કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલતા ગંભીર વિવાદ મુદ્દે વિવિધ સંગઠનોએ આજે બેંગલુરુ શહેરમાં બંધનું એલાન કર્યું છે. તંત્ર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. કેનેડા પાર્કમાં રાઇડમાં ખામી સર્જાતા લોકો 30 મિનિટ સુધી અટવાયા. ઊંધા મજા માણવા ગયેલા લોકોના જીવતાળવે ચોટ્યા છે. શનિવારે રાત્રે મોન્ના વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં બની હતી આ ઘટના.